રાજસ્થાનના જયપુરમાં સુખદેવ ગોગામેડીની હત્યા કરી નાખવામાં આવી, જેને લઈને રાજપૂત સમાજમાં અને સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. જ્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગના જે છે તેમને આ જે આખું હત્યાનું જે છે કાવત તેની જવાબદારી લીધી છે. આપણી સાથે કરણી સેનાના જે છે તેમની સાથે વાત કરીશું. આપણે કરણી સેનાના જીપી જાડેજા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કેવી રીતે તમે જોઈ રહ્યા છો આ સમગ્ર ઘટનાને? અત્યારે જે રાજસ્થાનમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, અમારા રાષ્ટ્રીય આગેવાન સુખદેવસિંહ ગોગામેડીની જે રીતે હત્યા થઈ છે અને એમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને રોહિત ગોદારાના જે નામ ચાલી રહ્યા છે, તે બાબતે રાજપૂત સમાજમાં ખૂબ રોષ છે. અને રાજપૂતો પણ એવું વિચારી રહ્યા છે કે આવી કોઈ ગેંગ બનાવીને આવા લોકોને ખાત્મો કરવો જોઈએ, કારણ કે હવે રાજપૂતો આવો કોઈ અન્યાય સહન નહીં કરે. અને સરકારને પણ આ લોકોએ પેલા માગણી કરેલી રક્ષણની, અને છતાં જો આ રીતે એક સમાજ સેવકનું ઘરમાં ઘોસીને જો એની હત્યા થતી હોય તો રાજપૂતો પણ હવે બેસી રહેવાના નથી. આ લોકોને ક્યાંક ને ક્યાંક એનો ખાત્મો કરવા માટે હવે રાજપૂતો આગળ આવશે. સરકારને અમે પેલા કહેવા માંગીએ છીએ કે આ લોકોનું વહેલામ વહેલી તકે જો કોઈ એન્કાઉન્ટર કે કોઈ બીજી રીતે આ લોકોનો ખાત્મો થતો હોય તો કરો, નહીંતર અમારે બેસી રહેવાનું થતું નથી. જે પ્રમાણે સુખદેવસિંહના પત્ની દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જ્યારે આ હત્યા થઈ એના પહેલા ઘણી વખત તેઓ અશોક ગેહલોતને કહી ચૂક્યા છે કે અને ડીજીપીને પણ કહી ચૂક્યા છે કે આવું થયું તેવા આક્ષેપો થઈ રહ્યા છે. કેવી રીતે તમે જોઈ રહ્યા? હવે આમાં એવું છે કે સુખદેવસિંહ ગોગામેડી જી હતા એમનો ક્યાંક ને ક્યાંક રાજપૂતોના મત ઉપર પ્રભાવ હતો, અને ક્યાંક ને ક્યાંક એવા રાજકીયો હતા જે તેમને ડિસ્ટર્બ કરવા માંગતા હતા. એટલે એમણે એનો આક્ષેપ છે એ સાચો છે, અમારો પણ એ આક્ષેપ છે કે જયારે જયારે રક્ષણની માગણી કરી છે ત્યારે ત્યારે રાજકીય માણસો, એટલે કે ખાસ કરીને ત્યારે સરકાર હતી ગેહલોત સરકાર હતી, તેમણે પણ આ ખાંડા કાન કરેલા છે તો એ વ્યાજબી નથી. અને હવે ભવિષ્યમાં આ કોઈ પણ લોકો રાજકીય પાર્ટી હોય આમનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. અચ્છા, જે આરોપીઓ છે આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે કથિત રીતે આ કહેવાઈ રહ્યું છે, પરંતુ આની વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિશે શું કહેશો તમે? કારણ કે ઘણી વખત આવી રીતે આવતું હોય છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના આ લોકોએ આને ધમકી આપી, ઘણા બધા મોટા નેતાઓની વાત હોય કે પછી કોઈ એક્ટરની વાત હોય, ઘણી વખતે આ ધમકીઓ આપતા હોય છે અને આવી રીતે પોસ્ટ કરતા હોય છે, બિંદાસ પણ જાણે કે કોઈનાથી ડર જ ના હોય. આમાં ક્યાંક ને ક્યાંક આ બિશ્નોઈ ગેંગને પણ રાજકીય લોકોના સપોર્ટ હશે તો જ આવું શક્ય છે. જે રાજકીય લોકો અને સરકાર જો ધારે તો આવી ગેંગોનો સફાયો બોલાવી શકે, પણ ક્યાંક ને ક્યાંક એમના આશીર્વાદ આમની સાથે હોય અને આમનો ખતમ કરવા માટે આ બિશ્નોઈ ગેંગ તો જ આવી રીતે ખુલ્લેઆમ બોલી શકે. એટલે મારો આ ખુલ્લો આક્ષેપ છે સરકાર ઉપર કે ક્યાંક ને ક્યાંક આ લોકોને રાજપૂત સમાજનું મોરલ ડાઉન કરવા માટે આમનો ઉપયોગ કરતા હોય. રોહિત ગોદારાએ ફેસબુક પોસ્ટ કરી હતી અને તેની અંદર લખ્યું છે કે આ જે સુખદેવસિંહ હતા, સુખદેવસિંહ અમારા દુશ્મનોને મદદ કરતા હતા. કેવા પ્રકારના દુશ્મનોને મદદ કરતા હતા, શું અત્યારે તમારી સુધી માહિતી છે? હવે એ એટલી હદે તો ખ્યાલ નથી આપણને કે એમને ક્યાં દુશ્મનોને કોને મદદ કરતા હોય, પણ ચોક્કસ છે કે આ ગેંગ પાછળ ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય મોટા માથા કે જેમનું ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે હમણાં છેલ્લે ચૂંટણીઓમાં એનું હિત જળવાનું ન હોય અથવા તો એને હાર સહન કરવી પડી હોય, એવો એ આ લોકોને મોરું બનાવીને આ સુખદેવસિંહ ગોગામેડીને નેસ્ત નાબૂદ કરવા માટે એમના સરકારને પણ કહેવાનું થાય છે કે જે કોઈ મોટા માથા હોય એને આ જાહેર કરો અને ખુલ્લા પાડો. બિલકુલ. તો જે પ્રમાણે આ રાજસ્થાનની ચૂંટણીના પરિણામના એક દિવસ પછી જ આ ઘટના બની, એટલે કે તમને શું લાગે છે કે પહેલાથી જ ત્યાં જે રાજપૂત સમાજ છે, રાજપૂત સમાજને ક્યાંક જાતિવાદ ને આવું બધું ચાલતું હતું, એવી ચર્ચાઓ અત્યારે એવી થઈ રહી છે? ચોક્કસ આમાં એક પૂર્વ યોજિત કાવતરું છે
સરકાર બની ન હોય એટલે કોઈ પણ પક્ષ અત્યારે ત્યાં સત્તા ઉપર ન હોય, હજી મુખ્યમંત્રીની નિમણૂક થવાની હોય, એટલે એવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે એમ કહેવાય છે કે રાજકીય આ ષડયંત્ર થી આમને આમનું ખૂન કરવામાં આવ્યું છે, આમનું મર્ડર કરવામાં આવ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક આમની પાછળ એક રાજકીય મોટા માથાઓનો દોરી સંચાર 100% હોય. બિલકુલ, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે રાજપૂત સમાજ દ્વારા કે નવા મુખ્યમંત્રીની શપથ નહીં લેવા દઈએ, કારણ કે પરિણામ આવ્યું છે રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી છે અને મુખ્યમંત્રીને શપથ નહીં લેવા દઈએ તેવું રાજપૂત સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. શું આંદોલન કરવામાં આવશે અને કયા પ્રકારનું આંદોલન કરવામાં આવશે? મને જો આ લોકો, અમને એવું ક્યાંય લાગશે કે આમાં ક્યાંય ઢીલી નીતિ અપનાવશે અને આ લોકોના એન્કાઉન્ટર નહીં કરવામાં આવે અથવા તો આ ગેંગોને સામે કડકમાં કડક કાર્યવાહી અમારી નજર સામે અઠવાડિયાની અંદર નહીં આવે તો આ આગની જ્વાળા ખાલી રાજસ્થાન પૂરતી છે હાલમાં અને આ આખા દેશમાં પણ પ્રસરી શકે એવું જલદ આંદોલન આખા દેશમાં કરવામાં આવશે. અચ્છા, તમને શું લાગે છે કે આ લોરેન્સ બિશ્નોઈ ગેંગે જે જવાબદારી લીધી છે, રોહિત ગોદારા જે જવાબદારી લીધી છે, તમને શું લાગે છે કે ખરેખર શું કારણ હોઈ શકે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી અને શું કારણ મુખ્ય હોઈ શકે કે તેમને હુમલો કરીને હત્યા કરી છે? આમ જનરલી આવી ગેંગો પોતે જવાબદારી લેતી હોય છે, પણ જો આ રીતે જવાબદારી લેતી હોય તો સત્તાધીશોએ પણ વિચારવું પડશે અને આગામી સમયમાં જો રાજપૂત સમાજની જો નારાજગી જો વહરવી હોય તો એમને જો નહીં પકડે તો રાજપૂતોની નારાજગી ખુલ્લેઆમ સામે આવશે અને કાયદો ને વ્યવસ્થાની જવાબદારી સરકારની તમામ રહેશે અને આનું પૂરેપૂરું અને પૂરા ઇન્ડિયાની અંદર આ આંદોલન છેડવામાં આવશે. બિલકુલ, આભાર અમારી. તેમનું કહેવું છે કે રાજપૂત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે જો આરોપીઓને જલ્દી પકડવામાં નહીં આવે તો. મહત્વની વાત એ છે કે રાજસ્થાનમાં ચૂંટણી પરિણામના પછી જ આ જે છે હત્યા કરવામાં આવી હતી, જેને લઈને આખા રાજસ્થાનની અંદર અને દેશની અંદર ચકચાર મચી ગયો હતો. રાજસ્થાન બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. થેન્ક યુ.